મારા ઘરની આસપાસ સતત મશીનો કોન્ક્રીટ ચાલતા રહે છે. રોજ નવું મશીન દેખાય છે જેને આ કોન્ક્રીટ, રેતી, સિમેન્ટ ચાવવાની ટેવ હોય. જેમ માણસને ગુટકા ચાવવાની જરૂર પડે એમાં મશીનો કપચી ખાય છે. મારી ઓફિસમાં સતત કમ્પ્યુટરો ચાલતા રહે છે, એ ચાવી જાય છે કઈ કેટલાય લોકોની નોકરીઓ. રંગીન રોમેન્ટિક સાંજો, સંતાનને હાથેથી જમાડવાના કોળિયાઓ ઉહિયા કરી જાય છે એમના પપ્પાનું લેપટોપ. મારા ઘરની આસપાસ સતત ન સંભળાય એવો ઘોંઘાટ કરતા મોબાઈલ ટાવર્સ છે. 5 વર્ષ પહેલા જે ઝાડમાં પતંગ ભરાઈ જતો હતો એ ઝાડે જગ્યા કરી આપી છે મોબાઈલ ટાવરને. હવે મોબાઈલ ટાવરમાં પતંગ ભરાય છે. મોબાઈલ ટાવર ચાલતા રહે છે મારી આંગળીના તેરવાને. સ્ક્રોલ કરતા મારા અંગૂઠાને ચૂસે છે નાના બાળકની જેમ. મોબાઈલ ટાવરનો ખોરાક છે મારું મન, મગજ અને મારો સમય. મોબાઈલ ટાવરનો ખોરાક છે મારું મન, મગજ અને મારો સમય. આ વિકરાળ રાક્ષસી કદના 5G ટાવર્સ એક દિવસ મને આખે આખો ગળી જશે, ને તો એના પેટમાં પડ્યો પડ્યો હું ટગર ટગર જોયા કરતો હોઈશ મારા મોબાઈલની ટચ સ્ક્રીન. મારી આંખોમાં જિંદગી થશે લબુક ઝબુક, લબુક ઝબુક શટડાઉન. ના કોઈ રિફ્રેશ બટન, ના કંટ્રોલ ઓલ્ટર ડિલીટ. હું ફરી જન્મીશ, હું ફરી જન્મીશ, ને ફરી મારી આસપાસ એક મશીન ઘોંઘાટ કરશે સોનોગ્રાફીનું. બહારથી અવાજ સંભળાશે, લુક ધેટ્સ ધ ફર્સ્ટ ફોટો ઓફ યોર ચાઇલ્ડ. અને અંદર હું મારા નસીબને કોસતો હોઈશ કે ધત, હજુ આ તસવીર ઘેલછા ગઈ નથી દુનિયામાંથી. ચાલ નાર્સિસસ, ફરી જન્મવું પડશે. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.